ઈંડાને ખાલી ટ્રેયો પાછળ સંતાડીને લઈ જવાતો અધત કહી શકાય એવો દારૂનો જખીરો પોલીસે ઝડપી પાડ્યો છે અને બે ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શું ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સ્થમિત છે? શું બુટલેગરો દારૂબંધીને ગોરીને પી ગયા છે? એવા અનેક વિવિધ પ્રશ્નો સાસવારે ઝડપાઈ રહેલા દારૂના વિપુલ માત્રાના જથ્થાઓ પુરવાર કરી રહ્યા છે. ભરૂચના ઝઘડિયાની મુલત ચોકડી હાઈવે પરથી રૂપિયા 12 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરેલો ટેમ્પો સાથે ભરૂચ LCB પોલીસે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ LCB પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે ઉપર ઝઘડિયા તાલુકાની મુલત ચોકડી નજીક સુરત તરફથી આવતો હતો, જે ટેમ્પો નંબર MP04GH4714ને રોકી સઘન તલાશી લેતા ટેમ્પોના પાછળના ભાગે ઈંડા મૂકવાની પૂંઠાની ટ્રેઓની આડમાં સંતાડેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. LCB પોલીસે મધ્યપ્રદેશ ઇન્દોરના ટેમ્પો ચાલક મુકેશ જયસ્વાલ અને ક્લીનર ગણેશ મોરીની ધરપકડ કરી રૂપિયા 12,74,000ની કિંમતના વિદેશી દારૂની 4,068 નંગ બોટલ, પૂંઠાની ટ્રે અને ટેમ્પો મળી 17,86,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ટેમ્પો ચાલક તેમજ ક્લીનરની બંનેની સઘન પૂછપરછ કરતા આ જથ્થો નાસિકથી છોટાઉદેપુર પહોંચાડવાનું હોવાનું જણાવ્યું હતું. આ અંગે ભરૂચ LCB પોલીસે ઝઘડિયા પોલીસ મથકમાં બંને ઈસમો દ્વારા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવ્યો હતો. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ.